નમસ્કાર દોસ્તો, આજે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ પ્રાંદર ગામમાં હોય અને આપણે આજે મીરાપુર પ્રાંદર એટલે કે મીરાપુરમાં જે આ વિસ્તાર છે, પ્રાંદર ગામમાં મીરાપુર વિસ્તાર છે, ત્યાં એક ગરબી થાય છે. એ ગરબીમાં પેલા રાષ્ટ્રીય ગાન ગવાય છે, ગીત ગવાય છે, પછી ગરબી ચાલુ થાય છે. તો ચાલો આપણે આ મીરાપુર ગરબી મંડળ ત્યાં આપણે જઈએ અને માણીએ અને ત્યાંના લોકોને મળીએ. અને તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ શહીદ વીર પ્રતાપસિંહ, જેઓ 93માં જે લડાઈમાં શહીદ થયા હતા તેઓ મૂળ પ્રાંદર ગામના હતા અને આજે એના ગામમાં આપણે પણ છીએ. તો ભારત માતા કી જય. નમસ્કાર દોસ્તો, જય માતાજી. બોલો અંબે માત કી જય. બોલો અંબે માત કી જય. મિત્રો, કોઈ પણ વસ્તુ શરૂઆત કરવી પડે કે ગમે ત્યાંથી કોઈને પણ, તો આજે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર ગામ અને કોડીનારનું પ્રાંદર ગામ, આ પ્રાંદર ગામમાં પણ મીરાપુર વિસ્તાર છે. આ મીરાપુર વિસ્તારમાં એક પહેલ ચાલુ કરી છે કે નવરાત્રિ માં ગરબા ગવાય છે, આરતી ગવાય છે, પણ પહેલાં રાષ્ટ્રીય ગીત હોવું જોઈએ એવો આ ગામના લોકોનો વિચાર હોય અને સારો વિચાર હોય તો આજે એ ગરબી ચાલુ કરતા પહેલાં આજે આપણે રાષ્ટ્રીય ગીતનું આપણે રાષ્ટ્રીય ગીતને માણીએ. તો ભારત માતા કી જય માતાજી. જોયું તમે કેવું લાગે ગરબી, માતાજીની ગરબીમાં રાષ્ટ્રીય ગીત કેવું લાગે એ માહોલ તમે જોયો ને? તો મિત્રો, આજે મીરાપુર ગામમાં યુવા કાર્યકર્તા હોય અલ્પેશભાઈ જણકાર, તો જેઓને પણ મળીએ. અલ્પેશભાઈ જય માતાજી. આ વર્ષે અમે એક નવી પહેલ શરૂ કરી છે કે નવરાત્રિ દરમિયાન સૌપ્રથમ માતાજીની આરતી બોલી અને ત્યારબાદ દરેક દિવસે આપણા રાષ્ટ્રગાન જનગણ મન બોલી અને ત્યારબાદ જ નવરાત્રિની શરૂઆત કરીએ છીએ, જેથી લોકોમાં, નાના બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે, રાષ્ટ્ર પ્રત્યેની જે લોકસાહના છે એ વધે. એવી રીતે અમે આ વર્ષે એક નવી પહેલ શરૂ કરી છે અને હું એટલું જ કહેવા માગું છું કે આવતા વર્ષે પણ દરેક ગામમાં, દરેક તાલુકામાં અને દરેક જિલ્લામાં આ રીતે નવરાત્રિ દરમિયાન
જે માતાજીની પ્રથમ નવરાત્રી છે ત્યારથી દશેરા સુધી સૌ પ્રથમ માતાજીનો ગરબો બોલી આરતી બોલી ત્યારબાદ રાષ્ટ્રગીતને માન સન્માન આપી અને નવરાત્રીની શરૂઆત કરવી જોઈએ. કારણ કે આ દેશમાં દેશના દેશભાવના જે આપણે છે એ એક આપણે ફોજી જવાન છે એ જ આપણે જાણી શકીએ છીએ કે કઈ રીતના દેશ પ્રત્યે મરી મીટવાની ભાવના જણાવે છે. આ પહેલ આખા ભારત દેશમાં ભારત દેશની અંદર હવે હું કહું છું કે આવતા વર્ષેથી પ્રથમ રાષ્ટ્રીય ગાન હોવું જોઈએ, ત્યારબાદ આરતી અને આરતી બાદ માતાજીના ગરબા. બોલો અંબે માત કી, બોલો અંબે માત કી. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે નેર. Yeah.